છોટા ઉદેપુરના બરોજ ગામે પંચાયત દ્વારા રોડ બનાવવાની કામગીરી શરૂ થતાં ધીંગાણું, માલિકના ખેતરમાં રોડ બનાવતા સર્જાયું ધીંગાણું, ફરિયાદી ઉપર ધારિયાથી જીવલેણ હુમલો કરાયો. છોટાઉદેપુર તાલુકાના ઓડ ગામના બરોજ ગામે બરોજ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તેના મળતિયા દ્વારા ખાનગી માલિકીના ખેતરની વચ્ચોવચ રાતોરાત ખેતરમાં રસ્તો બનાવી દેતા ખેતર માલિકનું પરિવાર તેના ખેતર સ્થળ નિરીક્ષણ માટે જતા સરપંચ તેમજ તેના મળતિયાઓએ તમંચાતી હવામાં ફાયરિંગ કરી ખેતર માલિક તેમજ તેમની પુત્રવધુ ઉપર હુમલો કરતા ત્રણ વ્યક્તિઓને ઇજા થતા પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 દ્વારા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ કરી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર તેના પુત્રએ જણાવ્યું હતું કે અમારા માલિકીના ખેતરની વચ્ચોવચ બિનકાયદેસર રીતે રાતોરાત રસ્તો બનાવી દીધો. અમે સવારે જોવા ગયા ત્યારે અમારી માતા પર ધારિયાથી કાનના ભાગે હુમલો કર્યો હતો. તેમાંથી એક વ્યક્તિએ તમંચાતી હવામાં ફાયરિંગ કરતા અમે ઘરે ભાગી આવ્યા હતા ત્યારે મારી પત્ની પર હુમલો કરતા અભયમ અને પોલીસને જાણ કરતા તેઓ ત્યાં આવી પહોંચ્યા હતા. હુમલાખોરો ભાગી ગયા હતા. તેઓએ જણાવ્યું હતું કે આ અગાઉ પોલીસે જાણ કરી હોવા છતાં અમોને સુરક્ષા આપવામાં આવી નથી, માટે અમારી ઉપર હુમલો થયો. હવે જોવું એ રહ્યું કે આદિવાસી પરિવારને પોલીસ તંત્ર કેટલી મદદ કરે છે. ત્યારે મારી પાછળ હુમલો કરવા 4-5 જણ તૂટી પડ્યા. 181 ને ફોન કર્યા, ત્યાં બાદ આવીને રાત્રે 181 મને મારી પર હુમલો કરીને લાકડી મૂકી મને કરી. શું નામ છે તમારું? રાઠવા લીલાવતીબેન જૈન. હું રાઠવા ગૌતમભાઈ જયંતિભાઈ, જયંતિભાઈનો પુત્ર. અમારા ખેતરમાં એ લોકો બિનકાયદેસર રોડ બનાવતા હતા. અમે સરપંચને જાણ કરવા છતાં અને પોલીસને પહેલાં ફરિયાદી જાણ કરવા છતાં અમને કોઈ નિકાલ નહીં આવ્યો. અને રાત્રે એ લોકો જીસીબી અને ટ્રેક્ટરથી રોડ બનાવ્યો અમારા ખેતરમાં. અમને પૂછ્યા વગર રોડ બનાવ્યો અને સવારે અમે જોવા ગયા તો એ લોકો અમારા પર હુમલો કર્યો અને તીરકામટી ધારિયા પાલિયા લઈને અમને દોડીને મારવા આવ્યા. અને અલસિંગભાઈ જોડે તમનસો હતો અને મેતરિયા જોડે તીરકામઠું અને પાલજી લીરેલો, એ બધા અમને મારવા તૂટીને પડ્યા. અને ચંદ્યાભાઈએ અમારા પર ફાયરિંગ કર્યું, તે છતાં અમે ત્યાંથી ભાગી ભાગીને અમારે ઘર આવ્યા. અને મારા મમ્મીને ધારિયાથી માથામાં ડાબી સાઈડે પાલજું માર્યું. અને મારી મા હમણાં બે ફાન છે. અને સરપંચને કેવા સત્તા, સરપંચ મેં હું સરપંચને 10 વખત કોલ કર્યા, સરપંચે આવવાની ના પાડી. હું આવું છું, કામમાં છે એવું કરીને આવ્યા. એના પછી એ લોકો ઉશ્કેરાયા પછી એ લોકો હુમલો અમારા પર કર્યો. અલ્લારખા પઠાણનો રિપોર્ટ, છોટાઉદેપુર.